સ્નીકર્સ છે. આ વેસ્ટ કોર્પોરેશન, સુરત કોર્પોરેશન તો બહુ જ એક્ટિવ છે, ઘર ઘર ઘરથી કચરો બી ભેગો કરે છે, લઈ બી જાય છે, છતાં આપણે બધા રોડ પર એનિમલ્સ ખાય છે, પેડ અથવા બ્લોકેડ કરે છે, એ બધા સીન્સ સુરતમાંથી તમે લોકો જોયેલું હશે. આટલું સારી સારી કામગીરી કોર્પોરેશન કરે છતાં બી, તો જ્યાં આ કામગીરી નથી ત્યાં તો શું થતું હશે? પણ સપોઝ કોર્પોરેશન હજી ઇમ્પ્રુવ કરે અને બધા પેડ જુદા જુદા ભેગા કરે અને બધા પેડ જુદા જુદા એક જગ્યા લઈ જાય, લેન્ડફિલમાં લઈ જાય, તો 600 થી 800 વર્ષ સુધી પ્લાસ્ટિકનું ડિગ્રેડેશન નથી થતું. 600 થી 800 ઇયર્સ, તો ત્યાં સુધી આપણે આટલા બધા પેડ નું એક લગભગ પહાડ જેવું બની જશે. આપણે તો ભેગા તો નથી કરી શકતા, સુરતમાં તો જગ્યા જ નથી, તો એને આપણે બર્ન કરીએ. હવે બર્ન કરવામાં પ્રોપરલી બર્ન કરવું હોય પ્રોપર કન્ડિશન્સમાં, જેમાંથી એન્વાયરમેન્ટ હેઝાર્ડ નહીં થાય, એ ટેમ્પરેચર જોઈએ. અગેન 600 થી 800 ઇન્સિનરેટરનું ટેમ્પરેચર આટલું જોઈએ. પણ થાય છે શું કે જ્યારે ભેગું થાય આપણે એને સળગાવી દઈએ અને બધી ગેસીસ એન્વાયરમેન્ટમાં આવી જાય. અને આજે કોઇન્સિડેન્ટલી નો ટોબેકો ડે બી છે, તો નો ટોબેકોમાં આપણે ટોબેકોમાં સેવન એટલા માટે નાખી પેસિવ સ્મોકર બની જઈએ, અને આ બધું જે એન્વાયરમેન્ટમાં છે તે બી એન્વાયરમેન્ટલ પોલ્યુશન છે. તો ડિસ્પોઝેબલ પેડ્સ તો ડિસ્પોઝેબલ છે, પણ આપણા જે લાઈફ છે તે તો ડિસ્પોઝેબલ નથી. આપણે એક જ વાર મળી છે લાઈફ, એટલે શું કહીએ, પેડ્સને સારા લોકો અને બહુ જે હાઇજીનિક છે એ પેડ્સને પ્રોપરલી રેપ કરીને અને દે થ્રો અવે. બટ અવે ક્યાં છે? અવે એ જશે ક્યાં? કારણ કે ક્યાં તો એ કોઈને ફ્લશ કરી દઈએ તો બ્લોક કરી દે, અથવા આ રીતે આપણે એને જોતા હોઈએ, અથવા આ બિચારા જે વર્કર્સ છે, કન્ઝર્વેસી વર્કર્સ છે અથવા હાઉસકીપિંગ વર્કર્સ છે, એ હાથથી આ લોકોને ઉચકે છે. જે વસ્તુ આપણે એમ કહીએ 6 કલાક પછી વાપરવા જેવું નથી પોતાના શરીર માટે, એ વસ્તુ નીકળી ગઈ, બહાર નીકળી ગઈ, બધો બેક્ટેરિયા ટેકનાય બધા જે કંઈ માટીમાં છે તે બધું આમાં આવી ગયા, અને પછી આ લોકો હાથથી ઉચકે છે. અને આપણે જ્યારે ફ્લશ કરી દઈએ તો અહીંયા જઈને અટવાઈ જાય છે. હવે આ જે પેડ્સ છે, કોમનલી જે કંઈ બ્લોકેજ થાય છે સુએજમાં તે કોમનલી પેડ્સના લીધે થાય છે. કારણ કે પેડનું જે મટીરિયલ છે એ વોટર એબ્સોર્બ કરીને એકદમ ફૂલી જાય છે અને એકદમ ચોટી જાય છે. તો લગભગ આ લોકોનું જે સિસ્ટમ છે કાઢવાનું, વેક્યુમ સિસ્ટમ, એ બી મોસ્ટ ઓફ ધી ટાઈમ્સ આના પર વર્ક નથી કરતું. તો આ લોકોને હાથથી જ સાફ કરવું પડે. ચેન્નઈમાં કન્ઝર્વેસી વર્કર્સની લેડીઝ એક મૂવમેન્ટ ચાલુ કર્યું કે ડિસ્પોઝેબલ પેડ્સ બંધ કરો અને કાપડ વાપરવાનું ફરી ચાલુ કરો. કારણ કે બધા અમારા જે હસબન્ડ્સ છે તે આવું કામ કરે છે. આ લોકોને દુર્ગંધ અને આ લોકોને હાથમાં ઇન્ફેક્શન બહુ કોમનલી થાય છે. હવે આ શું ફેસ છે, કોઈ ઓળખી શકે? આપણે ન્યૂ દિલ્હી છે, સ્વચ્છ ભારતનું. થોડા સમય પહેલા અહીંયા એક એક્સિડન્ટ થયેલું હતું, કચરાનું પહાડ પડી ગયું અને બે લોકો એમાં એક્સપાયર થઈ ગયા. તો વિચારવાની વાત એવું છે કે આપણું પેડ તો ડિસ્પોઝેબલ છે, પણ આપણે જે લાઈફ છે એને ડિસ્પોઝેબલ તો નહીં ગણી શકીએ ને. જે કંઈ આપણું કામ કરે છે તે લોકોની લાઈફ બી ઇમ્પોર્ટન્ટ છે, તો આપણે એની પાસે એવું કામ કરાવીએ એ સારું નથી. તો ઓપ્શન્સ શું? ઓપ્શન્સ છે, આપણે રીયુઝેબલ પેડ્સ આપણે વાપરી શકીએ, ક્લોથ પેડ્સ છે, અથવા બાયોડિગ્રેડેબલ એક વસ્તુ નવી આવી છે, મેન્સ્ટ્રુઅલ કપ્સ છે. મેન્સ્ટ્રુઅલ કપ વિશે થોડાને ખબર હશે, અને બાયોડિગ્રેડેબલ પેડ માટે બી ઘણું મીડિયા પર ચાલે છે એનું બી ખબર હશે. પણ બાયોડિગ્રેડેબલને તમારે જમીનની અંદર તમારે એને બરી કરવાનું આવે છે ત્યારે બાયોડિગ્રેડ થાય. હવે આટલું મહેનત કરશે, કારણ કે જેને હું સમજાવું કે રીયુઝેબલ પેડ્સ છે એ કાપડ ધોવાની માંગે, તો બરી કરવાનું કામ કેટલા કરશે એ ક્વેશ્ચનેબલ છે. એક વસ્તુ જે કોમનલી યુઝ કરી શકીએ, જેથી મેન્સ્ટ્રુઅલ કપ્સ ઇઝીલી યુઝ કરી શકીએ, આ રીયુઝેબલ પેડ્સ છે. એમાં બહુ સરસ એવું ટકિંગ વસ્તુ આવે છે, જે તમારી પેન્ટી નીચે ટક કરી શકો. અને બીજું છે મેન્સ્ટ્રુઅલ કપ, અને ત્રીજી વસ્તુઓ છે પીરિયડ પેન્ટીસ અને એડલ્ટ ડાયપર, બરાબર. આ કપને આપણે શરૂઆતમાં જ્યારે વાપરીએ એને જરા બોઇલ કરી લઈએ, પછી એને આપણે ફોલ્ડ કરીને બે લિપ સેપરેટ કરીને અંદર ઇન્સર્ટ કરી શકીએ. એનું એ કોઈ દિવસ બહુ ઉપર ચડી જાય એવું નહીં થશે, તમે એને ઉપર ચડાવી જ નહીં શકો.
એ જ્યાં એને જવાનું છે ત્યાં જશે, જરા અંદર સુધી લઈને એને જસ્ટ લીવ ઇટ, એ પોતાની જગ્યા પર જઈને સ્ટિક થઈ જશે. પછી તમે હેડ ડાઉન એક્સરસાઇઝ કરો, સ્વિમિંગ કરો, વોટર પાર્ક જાઓ. એટલા બધા લોકો વેકેશન સિઝનમાં પૂછવા આવે છે કે મારે વેકેશન પર જવાનું છે અને મારું પીરિયડનું ટાઈમ છે, મારે પીરિયડ ત્યારે ક્યારે નથી જોતું, અમે તો ગોવા જવાના, ગોવામાં તો બીચ પર નહીં ચાલે. તો આ બધું પહેરીને તમે ગોવામાં બી બીચ પર જઈ શકો. તો આ આ રીતે અંદર ઇન્સર્ટ થઈ જાય. અને આપણે જ્યારે કાઢવાનું હોય ત્યારે ફિંગર અંદર ઇન્સર્ટ કરીને અને એને જરાક આપણે પુશ કરીએ તો એનું વેક્યુમ બ્રેક થઈ જાય અને એ આપણે બહાર કાઢી શકીએ. એ રીતે એ લગભગ ફિટ થાય છે અંદર. હવે આજ સુધી જે કંઈ ગો માસિક જાય છે એનું મેજર કરવાનું કોઈ સાધન નહીં હતું, પણ આ મેન્સ્ટ્રુઅલ કપથી તમે માસિકનું પ્રમાણ બી મેજર કરી શકો કે માસિક કેટલું જાય છે. લગભગ લગભગ 45 ml to 80 ml જેટલું માસિક નોર્મલ ગણવામાં આવે છે. આપણે માસિક વધારે છે એ ઓનલી એનિમિયાથી જોઈએ છે કે એનિમિયા છે એટલે માસિક વધારે આવતું હશે. બીજા પેડ્સનું મેજરમેન્ટ એ બધું ફોલ્ટી જ આવે છે, એમાંથી પ્રોપર રિઝલ્ટ નથી આવતું. એક કપની કેપેસિટી લગભગ લગભગ 25 ml જેટલી હોય છે. 25 ml એટલે શરૂઆતમાં બે દિવસમાં મેક્સિમમ ટુ મેક્સિમમ 30 ml, ટુ ડેઝનું ફ્લો 30 ml જેટલું હશે. તો પેડ એને ચેન્જ કરવાનું ટાઈમ 8 to 12 hours સુધી બી હોઈ શકે, એટલે 8 to 10 hours 12 hours સુધી બી આપણે એને અંદર રાખી શકીએ, કારણ કે એને એન્વાયરમેન્ટથી કોન્ટેક્ટ નથી થતું, અંદર વેક્યુમ ઇન્સર્ટેડ છે અને જે કંઈ ફ્લો છે તે પાછું સર્વિક્સમાં અંદર નથી જવાનું, કારણ કે જે સર્વિક્સ છે પોતીનું જે મોડું છે તે બંધ થઈ જાય છે, બહારની વસ્તુ અંદર જવાનું નહીં થાય. ઇચિંગ નહીં થાય કારણ કે એમાં કંઈ સાઈડ પર પરસેવો નહીં આવે અને પ્લાસ્ટિક નથી એટલે. અને બેક ફ્લો એનો સાફ સફાઈ બહુ જ ઇઝી છે, જસ્ટ વાપરો એને, એમ્પ્ટી કરો, જરાક પાણીથી વોશ કરો. કદાચ આપણે ટ્રેવલિંગમાં છીએ, પાણી નથી, તો ટિશ્યુ પેપરથી જરાક લૂંચીને ફરી ઇન્સર્ટ કરાય. આ સેમ કપ 7 to 10 years સુધી આપણે વાપરી શકીએ. હવે જ્યારે પેડ્સ વાપરવાનું ચાલુ કર્યું ત્યારે એમાં બી શીખવામાં જરાક વાર લાગી, શરૂઆતમાં બધાએ કાપડ બગાડ્યા હશે, તો આપણે એક દિવસમાં એને બધું શીખી જઈશું એવું નથી, પણ એનું લર્નિંગ કર્વ બહુ મોટું છે એવું બી નથી. એક જરાક માઇન્ડસેટ છે, આટલી બધી મેં બતાવી છતાં બી ઘણા વિચારતા હશે. આ એક સ્લાઇડ અગત્યનું છે. આ જે વર્કર્સ છે જે હાર્ડવર્ક કરે છે, આ લોકો કપથી એનો આ લોકોનો બહુ જ સારું રિવ્યૂ હતું. અને આ લોકો કોન્સ્ટિટ્યુઅસી એમ કહે છે કે અમે જે માસિકમાં દુખાવો રહેતું હતું તે અમારું મટી ગયું અને પહેલા કરતા વધારે કામ કરીએ છીએ. અને આ લોકોને બહુ ઈઝ છે કારણ કે તે ચોવડા પગ પહોળા કરીને ચાલી શકે, પગ પહોળા કરીને સૂઈ શકે, એમ તમારે એકદમ શ્રિંક થઈને સુવાનું એવું જરૂરી નથી. 15 થી 6 to 8 hours આ ચાલશે. અને સ્મેલ જે પેડ્સ સાથે સંકળાયેલી જ હોય છે, ઘણી વાર એવું બી લાગે છે કે આપણે નજીકમાં જે બેસેલી છે એને બી કંઈ ખરાબ વાસ આવતી હશે, એ કપમાં જરા બી નથી. અને જ્યારે કોમન વોશરૂમ્સ યુઝ કરવામાં આવે ત્યારે ક્લોટ્સ નીકળે છે, તે આપણને ઘણી વાર પ્રોપર વોટર નહીં મળે તો સાફ કરવાનું અઘરું પડે છે, એ બી કપમાં નથી, કારણ કે જે કંઈ ફ્લો છે તે કપમાં ભેગું થાય, યુરિન એમાં કંઈ વચ્ચે આવવાનું નથી, અને આપણે સ્ટૂલ્સ પાસ કરીએ કે પોચી કરીએ એ બી કંઈ વચ્ચે આવવાની નથી. તો એની સાથે બંને કામ કપ સાથે જ થઈ શકે. એક કોમન ક્વેશ્ચન આવે છે જ્યારે બી આ પબ્લિક પ્રોગ્રામ કરીએ છીએ કે એ જ્યારે આપણે કાઢીએ એમાંથી લોહી નીકળશે તો બધું હાથમાં બેસી થઈ જશે, પણ જે લોકો પેડ વાપરે છે અને પેડ જે બનવા પર આપણે પ્રાઇવેટ પાર્ટ પર ચોંટી જાય ત્યાં બી એ બધું ચોંટેલું જ હોય બ્લડ, એ તમારે હાથથી જ સાફ કરવું પડે. તો એવું મેસી જેવું છે એ મને નથી લાગતું કે એમાં કંઈ ચેન્જ આવશે. અને પોપર્ટી કોઈએ પહેરેલી હોય તો સાથે પેડ એ કપ, એ બી કોમન ક્વેશ્ચન છે, પોપર્ટી સાથે બી આપણે કપ વાપરી શકીએ. પોપર્ટીનું ઓનલી થ્રેડ જ ભાગ હોય છે. હવે સ્માર્ટ કેલ્ક્યુલેશન, બધું સ્માર્ટ સિટી આપણે થવા જઈ રહ્યા છે, તો સ્માર્ટ કેલ્ક્યુલેશન એક કપ મેક્સિમમ ટુ મેક્સિમમ 1000 rupees કપ્સ છે અને 3 કપમાં 30 to 35 years તમારું નીકળી શકે, એટલે 3000 નું લાઈફ ટાઈમમાં એક્સપેન્સ છે.
જે ક્લોથ પેક છે એમાં 13,500 નું છે, કારણ એમને 3-5 વર્ષમાં ચેન્જ કરવું પડે. અને 60,000 નું એક્સપેન્સ આપણે કરીએ છીએ સેનિટરી નેપકિન્સ પર. એ ખબર નથી પડતી પણ દર મહિને 200-250-300 નીકળી જાય. અને હવે આટલી બધી બતાવી છતાંય કેટલાક વિચારતા હશે કે આ કપ કઈ રીતે અંદર જશે, આપણે કઈ નથી મૂકવાનું, આ કઈ રીતે અંદર જશે અને બહાર કઈ રીતે કાઢશું. તો આપણે જસ્ટ વિચારીએ કે જે વસ્તુ ફિઝિકલ રિલેશન માટે છે એનાથી નાનું છે કપ. અને આપણે જે લોકો બી નોર્મલ ડિલિવરી વજાઇનલ ડિલિવરી થઈ છે તો છોકરાનું જે માથું છે એના કરતાં તો બહુ જ નાનું છે. અને લર્નિંગ કર્વ છે, શીખતા થોડી વાર લાગશે પણ એક કે બે સાયકલમાં તમે 100% શીખી જશો. આપણે મોબાઈલ નહીં હતા ત્યારે આપણે બધું શીખી લીધું, વોટ્સએપ કરતા શીખી ગયા, ફેસબુક આવડી ગયું, આ બી આવડી જશે. એક જસ્ટ મેન્ટલ બ્લોક કાઢી દઈએ તો બધું આવડી જાય. અને મોર દેન 70% એની એક્સેપ્ટેબિલિટી છે. મેં જેટલાને આપ્યા છે એમાં એને યુઝ જ નથી કર્યા. જેને બી લોકો બી યુઝ કર્યા છે આ લોકો ફરી પેડ નથી વાપરતા, કારણ કે આ લોકો પેડ ફરી યુઝ જ નહીં કરી શકે, ન ટેમ્પોન્સ યુઝ કરી શકે. તો મેન્સ્ટ્રુઅલ કપ બહુ જ સારી વસ્તુ છે, ઓનલી ટ્રાય કરવાનું અને મેન્ટલ બ્લોક કાઢવાની એક છે. કોમન એક ક્વેશ્ચન બીજું બી આવે છે કે અનમેરિડ ગર્લ્સ માટે શું. તો અનમેરિડ ગર્લ્સ માટે બહુ જ સોફ્ટ વેરાયટીના કપ્સ આવે છે. હું એગ્રી કરું છું કે જે હાઈમેન છે એની સાથે કપ નહીં મુકાશે, પણ ગર્લ્સ જેટલી એક્ટિવિટીઝ કરે છે એમાંથી હાઈમેનનું બ્રેક થઈ જ જાય છે. એ કંઈ વર્જિનિટી માટે આપણે એમ વિમેન એમ્પાવરમેન્ટની વાત કરીએ છીએ. આઈ એમ સોરી બટ ટુ ઓલ ધ મેલ્સ, બટ હેવ યુ એવર આસ્ક્ડ એની મેલ કે વોટ ઇઝ ધ સાઇન ઓફ યોર વર્જિનિટી? So why female has to give all the proofs and it is our mental block only. Thank you. દર મહિને છોકરીઓને એક બીજ બને છે, એ બીજ બહાર નીકળે છે અને જો એ બીજ ફર્ટિલાઇઝ ના થાય એટલે કે એમાંથી પ્રેગ્નન્સી ના થાય તો એના 15 દિવસ પછી માસિક આવે. બીજે મહિને બીજું બીજ બને, ફર્ટિલાઇઝ ના થાય તો માસિક આવે. જે વખતે બીજ ફર્ટિલાઇઝ થાય એટલે કે પ્રેગ્નન્સી થાય તો એ વખતથી માસિક બંધ થઈ જાય અને 9 મહિના બાળક હોય ત્યાં સુધી માસિક ના આવે. તો એ દર મહિને ગર્ભાશયની અંદરની જે ચામડી છે તે એક જાતની રેડ કાર્પેટ છે આવનાર મહેમાન માટે. આપણે કાલે પ્રેસિડેન્ટ આવેલા હતા, તમે જોયું હતું સંજીવ કુમાર ઓડિટોરિયમમાંથી રેડ કાર્પેટ હતી. તો ઇટ્સ અ રેડ કાર્પેટ ઇન ધ યુટરસ, આવનાર મહેમાન પોસિબલ મહેમાન માટે એ રેડ કાર્પેટ બિછાવે છે. વેલ્વેટી ચામડી બને છે, સ્મૂથ સરસ ઓછી વેલ્વેટી ચામડી ગર્ભાશયની અંદર બને છે દર મહિને ઓવ્યુલેશન સુધી બને. અને જો ઓવ્યુલેશનમાં ફર્ટિલાઇઝ ન થાય તો ધીમે ધીમે હોર્મોનનું લેવલ ડાઉન જાય અને મહેમાન હવે નથી આવવાનો એવો મેસેજ આવ્યો એટલે બધી કાર્પેટ પાછી ફેંકી દેવામાં આવે. તો દર મહિને એક મહેમાન નહીં આવ્યા એની નિરાશા અથવા એના આંસુ, લોહીના આંસુથી યુટરસ રડે છે. પણ આખા આખી જિંદગીમાં એક કે બે બાળક થઈ જાય કે ત્રણ બાળકો કરીએ તો બાકીનો ટાઈમ એ દર મહિને એ તૈયારી ચાલુ રહે છે કુદરતની. તો આ એક બગાડ એવો એક શબ્દ માસિક માટે બહુ વપરાય છે. એ બગાડ પછી ના આવે તો શું થાય? પણ એ દાખલા તરીકે અમારી પાસે એવી યંગ છોકરીઓ આવે 16-17 વર્ષે એની મમ્મી એની પાસે અમને લઈને આવે કે આને હજુ સુધી માસિક જ નથી આવ્યું. તો અમે ચેક કરીએ તો અંદર ગર્ભાશય હોય જ નહીં, યુટરસ કુદરતી જન્મથી હતું નહીં, એ જાતની એબનોર્માલિટી છે. તો એવી છોકરીઓને બાળક ના થઈ શકે કારણ કે ગર્ભાશય આપણે પેદા નથી કરી શકતા. પણ તો પછી એનો બગાડ પણ બનતો જ નથી, એ રેડ કાર્પેટ એનામાં બનતી નથી. નહીં તો તો એક જાતની ગટર હોય તો તે બધી રિવર્સમાં જાય, બધું જતું નથી, કોઈને ઓછું આવે અથવા 2-3 મહિના ના આવે તો લોકો એમ માને કે તો પછી આ બધું ગટર, જાણે આપણે કિડની પેશાબ અને સંદાસ એ આપણો એ બગાડ છે. બગાડ એટલે શરીરનો આખી જે સિસ્ટમ છે તેમાંથી નીકળતો કચરો છે, એ સાફ થવો જોઈએ. પણ માસિક એ એવો બગાડ નથી, એ તો તૈયારી દર મહિને નવેસરથી થાય છે અને નીકળે છે. એટલે જ્યારે ગર્ભાશય છે જ નહીં તો એમાં તૈયારી થતી નથી. અને એ પ્રમાણે 50 વર્ષ પછી સરેરાશ મેનોપોઝ આવે તો પછી એ બગાડ ક્યાં જાય? પણ એ તૈયારી ત્યારે બંધ થઈ જાય છે. અને તે પ્રમાણે 9 મહિના બાળક અંદર હોય તો એ શું બગાડમાં રહે છે? એ 9 મહિના એ કાર્પેટ પર શાંતિથી
પોષણ મેળવે છે તો એ 9 મહિના બંધ થઈ જાય છે, એટલે બગાડ શબ્દ જે જોડાયેલો છે એની સામે અમને ડોક્ટરો અને ગાયનેકોલોજીસ્ટને બહુ સખત ઇરિટેશન છે. એટલે માસિક એટલે બગાડ એ સૌથી પહેલું તો મગજમાંથી કાઢી નાખો. બગાડ તો ના કહેવાય પણ આ મંદિર માં નહીં જવાનું ને એ તો સખત પણે વિરોધ થવો જોઈએ. ભગવાન ને આપેલી વસ્તુ જવાની એમાં વાત.